મહાનુભાવોને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પધારે સચિવ શ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સચિવ શ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબ અધ્યક્ષ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી શ્રી યોગેશભાઈ ગઢવી સાહેબ सभ्य सचिव श्री जी एच खान साहेब निर्णायक गण श्री सुधीर पांडे जी श्री रविशंकर उपाध्याय जी श्री बालकृष्ण महंत जी पंडित अजय चक्रवर्ती जी उस्ताद अकरम खान વિદુષી મંજુબેન મહેતા હું વિદુષી મંજુબેન મહેતાને વિનંતીત કરી કે આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે અધ્યક્ષ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી શ્રી યોગેશભાઈ ઘડવી સાહેબ સચિવ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના શ્રી ભાગ્યેશ ભાગ્યેશભાઈ સાહેબ જી એચ ખાન સાહેબ સભ્ય સચિવ શ્રી શ્રી સુધીર પાંડેજી श्री रविशंकर उपाध्याय जी पंडित अजय चक्रवर्ती जी श्री बालकृष्ण महंत जी उस्ताद अकरम खान સ્મારિકા દ્વારા સૌ મહાનુભાવોનું સ્વાગત વિદુષી મંજુબેન મહેતા કરશે આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ મહાનુભાવોનું સ્વાગત કરીશું આપણી ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરીને આજના આ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરીશું હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે દીપ પ્રજ્વલન માટે પધારે will wow. રીત છે નોખી રિવાજ છે નોખા આપણે તો બસ શબ્દ એ જ ને ચોખા મિત્રો આપણે સૌ ખૂબ જ નસીબદાર છીએ કે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ શ્રી યોગેશ ગઢવીજી આજે આપણી સમક્ષ અહીં ઉપસ્થિત છે સાહેબને વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદબોધન માટે અહીં પધારે અને બે શબ્દ કહે સપ્તકના માધ્યમ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં શાસ્ત્રી સંગીત શાસ્ત્રીય વાદ્યો એની ખૂબ જ મોટી કામગીરી કરવાવાળી આ સંસ્થા એટલે સપ્તક એના આંગણે આજે સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષ તરીકે આવવાનું ગૌરવ લઉં છું પહેલાં તો અત્રે ઉપસ્થિત અમારા યુવા સાંસ્કૃતિક વિભાગના સચિવશ્રી માનનીય ભાગ્યેશભાઈ જા સાહેબ અત્રે ઉપસ્થિત મંજુબેન આ બધા જ કુશળ વિદ્વાન અને નામના ધરાવતા સૌ કલાના આરાધકો અને આપ સૌ ઉપસ્થિત કલાના ચાહકો અને કલાને વરેલા એવા કલા શ્રેષ્ઠીઓ અમદાવાદના આંગણે આવી સુંદર મજાની રાજ્ય સરકારના યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા એની સાથે સાથે રહી આના સુંદર પ્રકારની એક ત્રણ દિવસનું આયોજન થયું અને સુંદર મજાનું કાર્ય થયું ત્યારે આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું અને આજના દિવસે ખરેખર હું આનંદની લાગણી અનુભવું છું કે અમદાવાદના આંગણે અમદાવાદમાં અને ખાસ કરીને ગુજરાતમાં લોકોને એવું થતું હતું કે શાસ્ત્રીય સંગીતની પ્રવૃત્તિ એ ગુજરાતમાં કઈ રીતે હોઈ શકે પણ ખરા અર્થમાં હવે આપણે ગુજરાતના શાસ્ત્રીય સંગીતના માધ્યમ દ્વારા આખાએ ભારતમાં આપણે ગૌરવ લઈ શકીએ એવી આ સપ્તક સંસ્થાનું કાર્ય છે એ કાર્યમાં હું આવી અને ખૂબ જ આનંદ અનુભવું છું મોરબી ભાગ્યેશભાઈ જા સાહેબ ખૂબ જ સારા વિદ્વાન કુશળ વક્તા અને કલાના પારખું છે સાહેબે મને બહુ સારી વાત કરી કે યોગેશભાઈ અહીંયા લોકો કલાને માણવા આવ્યા હોય છે એટલે આપ સૌ કલાને માણવા આવ્યા છો ત્યારે મારા વધારે પડતા શબ્દોનો અવરોધ ઉભો કરવો એ મને ગમતું નથી એટલે અહીંયા જ વેરમું છું આપ સૌને જોઈને હું ખૂબ જ આનંદ પ્રાપ્ત કર્યો છે મેં ધન્યવાદ આભાર આભાર યોગેશભાઈ સાહેબ ઓડિટોરિયમની અંદર આવેલા શ્રોતા મિત્રોને નમ્ર વિનંતી છે કે જો આપ આપના બૂટ ચંપલ પહેરીને અંદર આવ્યા હો તો મહેરબાની કરીને તે બહાર જઈને ઉતારો ઓડિટોરિયમની અંદર બૂટ ચંપલ પહેરીને આવવાની મનાઈ છે ધન્યવાદ જેમ યોગેશભાઈ સાહેબે કહ્યું તેમ ભાગેશભાઈ જા પોતે કલાપ્રેમી તો છે જ કલાની કદર પણ કરે છે અને ખૂબ સારા કવિ છે ભાગેશભાઈને વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન કરે આપના હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરે કવિતા દ્વારા હમ તો કવિ અપી તેને કારણે અદ્ય કુત્ર સંદીપ આજે વિધાનસભામાં જ આપે જવાબ આપ્યો એવો પ્રશ્ન પૂછાયેલો કે શાસ્ત્રીય સંગીત માટે ગુજરાત સરકાર શું કરે છે અને અમારા મંત્રીશ્રીએ બહુ સરસ જવાબ આપ્યો કે તાનારીરી મહોત્સવ થાય છે પંડિત ઓમકારનાથ ઉત્સવ થાય છે પંડિત ઓમકારનાથ ઉત્સવ માત્ર સુરતમાં થતો હતો આ વખતે વડોદરામાં પણ થયો અને વડોદરા अमदाबाद में प्रदान था और ने कदाच भारत નું સૌથી સૌથી બડા ઇનામ પારિતોષિક તાનારરી સંગીત સન્માન જો પહેલે લતા મંગેશકરજી કો દિયા ગયા થા ઇસ સાલ પરવીન સુлтаનાજી કો દિયા ગયા જો મહિલા સંગીતક્ય કે લિયે હે ઓર પંડિત ઓમકાર નાથ સંગીત સન્માન ઇસ સાલ સે માન્ય મુખ્યમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજી કે હરકમલોnse દિયા ગયા પંડિત જસрадજી કો રાજન સાજન મિશ્રાજી કો तो एक बहुत बड़ी परंपरा और पाँच लाख जितना बड़ा इनाम इस सरकार दे रही है तो हम इस तरह से कर रहे हैं लेकिन आज का जो उपक्रम है वो जो युवा संगीतज्ञ है संगीत की साधना कर रहे हैं उनके लिए मैं ज़्यादा नहीं बोलना